નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે 2023 ના ચોમાસા દરમિયાન જે વરસાદની પેટર્ન ચેન્જ થઈ, જેને કારણે જ્યાં ઓછા વરસાદો પડતા હતા ત્યાં વરસાદ વધુ પડી ગયા, અને જ્યાં વધુ વરસાદ પડતા હતા ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું, આવું શું કામ બન્યું, અને હવે આવનારા સમયમાં શિયાળુ વાતાવરણ કેવું રહેવાનું છે, કેવા પાકને હવામાન અનુકૂળ આવશે, તમામ પ્રકારની ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવીશ કે 2023 ના ચોમાસા દરમિયાન પેટર્ન કઈ ચેન્જ થઈ અને શું કામ વરસાદમાં ફેરફાર થયો, ત્યારે હું આપને જણાવી દઉં. આમ જોવા જઈએ તો જે ગુજરાત છે એને વરસાદ આવવા માટેના બે માર્ગ છે. એક છે અરબી સમુદ્ર અને બીજો છે બંગાળની ખાડી. આ બંનેમાં કોઈ પણ એકાદી સિસ્ટમ બને તો એ સિસ્ટમનો લાભ છે એ ગુજરાતને મળતો હોય અને વરસાદ આપણે જોવા મળતા હોય. આ વર્ષની વાત કરવા જઈએ તો 2023ના ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર જેટલા પણ વરસાદ પડ્યા છે એમાં તમામ વરસાદો છે એ આપણે બંગાળની ખાડીની સિસ્ટમો આવી, એના લો પ્રેશર આવ્યા, એને કારણે જોવા મળ્યું. અરબી સમુદ્રની અંદર વાત કરવા જઈએ તો જે બિપરજોય નામનું સાયક્લોન છે, નૈઋત્યના ચોમાસા પહેલા જે સાયક્લોન આવ્યું અને બિપરજોય વાવાઝોડાને કારણે જે વરસાદો પડ્યા એ જ વરસાદો છે એ અરબી સમુદ્રને કારણે આપણે આવ્યા છે. એટલે અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું ઉત્પન્ન થયું, એને કારણે જે ગુજરાતની અંદર વરસાદ થયા, પણ એ પછી અરબી સમુદ્રની અંદર કોઈ જ પ્રકારની વરસાદી સિસ્ટમ ન બની અને એને કારણે આપણે અરબી સમુદ્રનો કોઈ લાભ મળ્યો નથી. હવે ખાસ કરીને જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી એ જે પ્રકારે આવતી હોય છે એના વરસાદો છે એ મોટા ભાગે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ઓછા લાભ આપતા હોય છે. જોકે આ વર્ષે એક બે સ્પેલ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જુલાઈ મહિના દરમિયાન ભારે થઈ ગયા, અને ભારેથી અતિ ભારે સ્પેલ છે એ જુલાઈ મહિના દરમિયાન જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડ્યા એમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ચોમાસાની આખી પેટર્ન પણ ચેન્જ કરી છે, એને કારણે લાભ થયો. જો જુલાઈ મહિનો છે એ સૌરાષ્ટ્રની અંદર બંગાળની ખાડીને કારણે જો સારો ન ગયો હોય તો આપણે અર્ધ દુષ્કાળની પરિસ્થિતિમાં પણ આ સમય પસાર કરવો પડે. જો કે વાત જોવાની એ છે કે સપ્ટેમ્બર મહિનો છે એ પણ રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર સારો રહ્યો હતો, પણ સપ્ટેમ્બર મહિના દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદો ઓછા જોવા મળ્યા, જેનું મેઇન કારણ એ હતું કે આ વર્ષે અરબી સમુદ્ર નિષ્ક્રિય રહ્યો, અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ નથી બની, જેને કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદની ખેંચ જોવા મળી રહી છે. એનું મેઇન કારણ છે અરબી સમુદ્ર નિષ્ક્રિય. જોકે કચ્છના ભાગોની વાત કરવા જઈએ તો કચ્છની અંદર સૌથી ઓછો વરસાદ પડવો જોઈએ એની જગ્યાએ આ વર્ષે સૌથી વધારે વરસાદ છે એ કચ્છની અંદર જોવા મળ્યો, અને એનું કારણ પણ એ છે કે એક તો બિપરજોય વાવાઝોડાને કારણે પણ ત્યાં વરસાદો વધારે પડ્યા હતા, અને બંગાળની ખાડીની તમામ સિસ્ટમો છે એ ક્લાઇમેટ ચેન્જ અથવા તો મોન્સૂનની જે પેટર્ન ચેન્જ છે એને કારણે જે આપણે બંગાળની ખાડીની સિસ્ટમો છે કચ્છ ઉપર થઈને પસાર થઈ, એટલે આપણે કચ્છની અંદર સૌથી વધારે વરસાદ ચાલુ વર્ષે નોંધાયા છે. એટલે આ મેઇન કારણ છે કે રાજ્યની અંદર ચોમાસાની જે પેટર્ન ચેન્જ થઈ છે કે જ્યાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં વધારે પડી ગયો, વધારે પડતો હતો વરસાદ ત્યાં ઓછો પડ્યો. એટલે આ એક બંગાળની ખાડીની સિસ્ટમ હતી, અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ નથી બની, એને કારણે આ ફેરફારો જોવા મળ્યા છે. જોકે ઓલ ઓવર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે એમાં છેલ્લા વરસાદો નથી પડ્યા, એટલે સૌરાષ્ટ્રમાં આ વર્ષ છે એ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર નબળું ગણી શકાય. બાકી કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આ વર્ષ સારું પણ એકંદર ગણી શકાય છે. હવે સાથે વાત કરવાની છે શિયાળાની. આમ જોવા જઈએ તો આપણે શિયાળા દરમિયાન કયા પાક વાવવા જેને કારણે આપણે અનુમાન લગાવી શકીએ ને જેને કારણે આપણે એક સારું મેનેજમેન્ટ કરી શકીએ, સારું ઉત્પાદન લઈ શકીએ, કેમ કે શિયાળુ હવામાન કેવું રહેશે એ ખૂબ અગત્યનું હોય છે. ત્યારે આપણે જણાવી દઉં, મોટા ભાગે આપણે ખેડૂતોમાં એવું બનતું હોય છે કે જે વસ્તુના ભાવ વધારે હોય એનું વાવેતર છે ખેડૂતો વધારે કરે છે. હવે આ વર્ષે જીરું છે એના ભાવ ઊંચા છે, તો ખેડૂતો છે જીરું ઉપર એક નજર રાખીને બેઠા છે. મોટાભાગના ખેડૂતો છે એ જીરું વાવવાનું વિચારી રહ્યા છે. જોકે મારી અહીં સલાહ એ છે કે ભાવ જોઈને કોઈ વસ્તુનું વાવેતર ન કરવું જોઈએ. તમારા વિસ્તારમાં અને તમારી જમીનની અંદર જે પાકનું આપણે અનુકૂળતા વધારે આવતી હોય એવા પાક કરવા જોઈએ. તમારા વિસ્તારની અંદર જે હવામાન અનુકૂળ આવતું હોય, તમારી જમીનને જે અનુકૂળ આવતું હોય, તમારા વિસ્તારમાં જેનું વાવેતર થતું હોય, તમારા વિસ્તારમાં જે વસ્તુ વેચવા માટે માર્કેટમાં અનુકૂળતા હોય આવા વાવેતર કરવા જોઈએ. છતાં પણ ઘણા બધા ખેડૂતો છે એ આ વર્ષે જીરુનું વાવેતર છે મોટા ભાગે કરવાના છે. ત્યારે હું આપને જણાવી દઉં, જો કે જીરુ માટે હવામાન સારું રહેવાનું છે. 2023ની અંદર વાત કરવા જઈએ તો શિયાળો છે એ થોડોક લેટ આવી રહ્યો છે. સામાન્ય કરતા
લગભગ 20 દિવસ છે ને શિયાળો લેટ આવશે ઠંડીની શરૂઆત થોડી મોડી થશે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન સારી ઠંડી પડવાની છે જેને કારણે શિયાળુ પાકની અંદર જે આપણે લસણ ડુંગળી જેવા પાક હોય ઘઉં હોય ધાણા જીરું છે ચણા છે અથવા તો રાયડાના વાવેતર તમે કરો તો પણ સારું છે વડિયારીનું વાવેતર જે વિસ્તારમાં થાય છે એના માટે પણ સારું રહેશે એટલે શિયાળુ પાકની અંદર દરેક પાક માટે અનુકૂળ હવામાન રહેવાનું છે ખાસ કરીને શિયાળામાં ઝાકળ વરસાદનું પ્રમાણ કેવું રહેશે એના ઉપર પણ આપણો ખૂબ મોટો આધાર હોય છે તો ઝાકળ વરસાદની વાત કરવા જઈએ તો આ વર્ષે રેગ્યુલર કરતા સામાન્ય ઝાકળ રહે તેવું એક અનુમાન છે જે દર વર્ષે ઝાકળ આવે છે એ જ મુજબની ઝાકળ આવશે પણ સામાન્ય કરતા ઝાકળનું પ્રમાણ થોડું ઓછું રહેશે અને ઝાકળના રાઉન્ડ છે એ પણ દર વર્ષ કરતા એક બે રાઉન્ડ ઓછા આવશે એનું મેઇન કારણ છે કે અરબી સમુદ્ર છે એ અલ્લીનોની કન્ડિશનને કારણે નિષ્ક્રિય છે અરબી સમુદ્રની અંદર કોઈ ખાસ પ્રકારનો ભેજ નથી અને એ ખાસ પ્રકારનો ભેજ ન હોવાને કારણે ઝાકળનું પ્રમાણ છે એ પણ શિયાળા દરમિયાન ઓછું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે એકંદરે કહી શકાય કે ઝાકળ જોવા મળશે બિલકુલ જોવા મળે એવું નથી ચોક્કસથી ઝાકળનું વાતાવરણ જોવા મળશે પણ દર વર્ષની સરખામણીએ ઝાકળની માત્રા થોડીક ઓછી જોવા મળે તેવું અનુમાન છે એટલે એને કારણે આપણે કહી શકાય કે એકંદર દરેક પાક છે એના માટે અનુકૂળ રહેશે ખાસ કરી અને જે જીરુંનું વાવેતર થતું હોય છે અને જીરુંનું પાક છે એ મોટો થાય જેમાં દાણો ભરાઈ જાય માળ બંધાઈ જાય અને જો ત્યારે વધારે પડતા ઝાકર પડે તો એ જીરુંના પાકને નુકસાન કરતું હોય છે પણ આ વર્ષે એ પણ પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ નથી જીરુંના માળ બંધાઈ જાય એટલે કે પાછળથી જે ઝાકળ છે એ આવશે પણ એની માત્રા છે દર વર્ષ કરતાં થોડીક ઓછી હશે એટલે આપણે જીરુંના પાકને નુકસાન થાય એવી પણ શક્યતાઓ ઓછી છે એટલે એકંદર જોવા જઈએ તો દરેક પાક માટે શિયાળો સારો રહેવાનો છે પણ ફરીથી દરેક ખેડૂત ભાઈઓને મારી સલાહ રહેશે કે તમારા વિસ્તારમાં જે વાવેતર થતું હોય અને તમારા વિસ્તારના હવામાનમાં જે અનુકૂળ પાક આવતું હોય તમારી જમીનને જે અનુકૂળ પાક આવતું હોય એવા જ પાક વાવજો ભાવ જોઈ અને ક્યારેય કોઈ પણ પાક વાવવાનો નિર્ણય ન લેવો જોઈએ આવી દરેક ખેડૂત ભાઈઓને મારી સલાહ છે એટલે ખાસ કરીને આપણે ચોમાસાની પેટર્ન અને શિયાળુ હવામાન વિશે અને કયા પાકનું વાવેતર આપણે અનુકૂળ આવે આ તમામ પ્રકારની મેં માહિતી આપને અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે જોકે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શિયાળુ હવામાન ઉનાળુ હવામાન અને આપણે જે ખેતી પાકો છે એના વિશેની ચર્ચા કરવાની છે જે 2023ના ચોમાસાની ચોમાસા દરમિયાન મેં તમામ પ્રકારની જે તમને માહિતી પહોંચાડવાની કોશિશ કરી અને ચોમાસું પૂર્ણ થયું પછી પણ જે બદલાવો હતા એ બદલાવો બાબતે આપણે ચર્ચા કરી આજના આ વિડીયોની અંદર પણ આપણે પેટર્ન ચેન્જ થઈ એના વિશેની વાત કરી હવે આપણે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે એટલે પાછળ બહુ જોવાનું મતલબ નથી એટલે હવે આપણે 2023ના ચોમાસાની કોઈ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવા નથી માંગતા જે ચોમાસું હતું એ આપણે પસાર થઈ ગયું છે આગળ શું થવાનું છે હવામાન કેવું રહેવાનું છે એની ચર્ચાઓ હવે આપણે આગળના સમયમાં કરતા રહેશું પણ ખાસ કરીને જે શિયાળુ પાક છે એના માટે દરેક માટે હવામાન સારું રહેશે જે ખેડૂત ભાઈઓને પાણીની વ્યવસ્થા હોય એ આપણે શિયાળુ પાક છે એના સમય અંતરે કરી શકે જોકે વાવેતર માટે હજી યોગ્ય સમય નથી હજી આપણે હવામાન એક બદલાય અને શિયાળુ હવામાનની શરૂઆત થાય ત્યારબાદ વાવેતર કરવું જોઈએ આમ તો ઓક્ટોબર મહિનાના એન્ડમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું રહેશે ને ખાસ કરીને જે તાપમાન છે એ તાપમાન અત્યારે 30 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે એ 30 ડિગ્રી કરતા ઓછું તાપમાન જોવા મળે એ પછી જો આપણે વાવેતર કરીએ એ આપણા માટે ખૂબ ઉત્તમ ગણાય છે એટલે દરેક ખેડૂત ભાઈ આ વસ્તુની નોંધ લેવાની છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાય એ દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય ખેડૂત ભાઈને પણ માહિતી મળી શકે હાલ રજા આપશો ધન્યવાદ